नमस्कार दर्शक मित्रों, जीएससीबी अने द एचबी कापड़िया ग्रुप ऑफ स्कूल्स ना संयुक्त उपक्रमे योजाई रहेल आजना आ पास थवानु पंचामृत कार्यक्रम में हूँ आप सौनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, धोरण 10 अने 12 नी बोर्ड नी परीक्षाओं ने आड़े जयरे गणतरी ना दिवसों बाकी रहा छे त्यारे आप सौ जाणो छो के छेल्ला सतत 13 दिवस थी अमारी शाला द एचबी कापड़िया न्यू हाईस्कूल ना धोरण 10 અને 12 ના તમામ વિષયના તજજ્ઞ શિક્ષક મિત્રો પોતપોતાના જ્ઞાનથી તમને પરિણામલક્ષી માર્ગદર્શન આપી રહ્યા છે, જે આપને ચોક્કસ ઉપયોગી અને મહત્વનું નીવડ્યું હશે અને આગળ ઉપર પણ આ જ રીતે વધુ ઉપયોગી નીવડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના અર્થશાસ્ત્ર અને ભૂગોળ વિભાગના કઠિન એવા પ્રશ્નો કે જેમાં આંકડાકીય માહિતી કઈ રીતે યાદ રાખવી અથવા તો લાંબા પ્રશ્નોના જવાબ કઈ રીતે યાદ રાખવા, કઈ રીતે લખવા, આ તમામ પ્રશ્નો અંગે આપે સરળ યાદ રાખવાની ટિપ્સ મેળવેલી છે। તો આજે પણ અમારી શાળાના સામાજિક વિજ્ઞાન વિષયના તજજ્ઞ શિક્ષક શ્રી મહેશભાઈ પટેલ અહીંયા આજે ઉપસ્થિત છે, જેઓ આપણે આપના પાઠ્યપુસ્તકના પ્રકરણ 16-22 ના કે જે પરીક્ષામાં 30 માર્ક્સનો ભારાંક દર્શાવે છે એ વિષયના પ્રકરણો વિશે ખૂબ અગત્યની સચોટ અને માર્ગદર્શન આપશે। તો વિદ્યાર્થી મિત્રો, એ જે પણ કંઈ માર્ગદર્શન આપે એ ખૂબ અગત્યનું છે, ધ્યાનમાં લેશો અને તમારી નોટબુકમાં અવશ્ય લખી લેશો। તો હું મહેશભાઈ પટેલને આપણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નિમંત્રણ આપું છું। શ્રી મહેશભાઈ નમસ્કાર। વિદ્યાર્થી મિત્રો અને દર્શક મિત્રો, આજે આપણે અહીંયા અર્થશાસ્ત્ર વિભાગની અંદર જ્યાં વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં મુશ્કેલી અનુભવે છે એવી માહિતી ચેપ્ટર 20 ચેપ્ટર 21 ની અંદર જોવા મળે છે। અહીંયા આપણે શરૂઆત કરીએ કે જ્યાં સૌથી વિશેષ મુશ્કેલી ચેપ્ટર 20 ની અંદર જે માનવ વિકાસની ગતિશીલતા છે એમાં અનુભવાય છે, તો આપણે ચેપ્ટર 20 ના જે મહત્વના મુદ્દાઓ છે એની થોડી વિગતે ચર્ચા કરીશું કે જેમાં વિદ્યાર્થીઓ સરળતાથી યાદ રાખી શકે અને પરીક્ષાની અંદર યોગ્ય ઉત્તર લખી શકે। એના માટે સૌ પ્રથમ આપણે જોઈએ તો જાતિ પ્રમાણ જે છે એ જાતિ પ્રમાણને માટે જવાબદાર જે કારણો છે એ કારણો તો મોટાભાગના વિદ્યાર્થીઓ લખે છે, પણ એ જાતિ પ્રમાણની અસમાનતા દર્શાવતો જે કોષ્ટક છે એ વિદ્યાર્થીઓ મોટે ભાગે લખી શકતા નથી, જેને કારણે અડધા માર્ક્સ ગુમાવે છે। તો આપણે સૌ પ્રથમ જાતિ પ્રમાણનો કોષ્ટક કેવી રીતે તૈયાર કરવો અને એમાંથી કદાચ એમસીક્યુ પૂછાય તો કેવી રીતે લખવા એના માટેની એક ટ્રીક આપું છું, જે તમે ધ્યાનથી અહીંયા જુઓ અને યાદ રાખજો। સૌ પ્રથમ અહીંયા આપેલું છે ભારત અને ગુજરાત, પહેલો ભાગ છે ભારત, બીજો ભાગ છે ગુજરાત, ભારતની અંદર ગુજરાત, એટલે પહેલા ભાગની અંદર તમારે ભારત વિશેની માહિતી, બીજા ભાગની અંદર ગુજરાત વિશેની માહિતી આપવાની છે। એની સામે અહીંયા વર્ષ આપેલા છે કે કયા વર્ષે કયા ક્ષેત્રમાં જાતિ પ્રમાણ કેટલું હતું એની માહિતી માટેના અહીંયા વર્ષ છે 1951, 1991 અને 2001। સૌ પ્રથમ આપણે જોઈએ ગુજરાતની અંદર શહેરી ક્ષેત્રનું છેલ્લું સ્ટેપ લઉં છું અને ત્યાર પછી શહેરી ક્ષેત્રનું ભારતની અંદર પહેલું અને બીજું સ્ટેપ લઉં છું। પહેલું સ્ટેપ કયું લઈશ? ગુજરાતની અંદર શહેરી ક્ષેત્રનું ત્રીજું અને અહીંયા પહેલું અને બીજું યાદ રાખો, અહીંયા લઉં છું 78-60-94, યાદ રાખજો 78-60-94। આ ત્રણ માહિતી છે એ 800 ના સંદર્ભમાં છે, બાકી બધા ખાનાની માહિતી 900 ના સંદર્ભમાં છે, એટલે આપણે અહીંયા લખી નાખીએ ફરી એકવાર 78-60-94। આગળ 8 લગાવ્યો કારણ કે આ ત્રણેય માહિતી 800 ના સંદર્ભમાં, બાકી બધા ખાનાની માહિતી છે એ 900 ના સંદર્ભમાં છે। હવે અહીંયા આપણે આ કોષ્ટકને એક રમત તરીકે લઈ લઈએ, ગેમ, કે જેની અંદર શરૂઆત કરીએ કે પહેલા અહીંયા ગ્રામ્ય સ્તરના 6 બોક્સ આપણે પૂરા કરી દઈએ। હવે આ બોક્સની શરૂઆત એસ આકારે આપણે લઈશું, કઈ રીતે લઈશું? એસ આકારે, ગ્રામ્ય ગ્રામ્ય, નીચે આવીએ ગ્રામ્ય 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 ગ્રામ્ય, આ રીતે એસ આકારે લઈશું શરૂઆત કરીએ। તો અહીંયા શરૂઆતની અંદર 64, એક એકમ ઉપર જઈએ તો 65, 64 ને 1 65, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 38 1 39, પણ ગેમમાં આગળ વધ્યા 10 પોઈન્ટ બોનસ આપીએ તો 49, નીચે આવીએ 45 1 46, ફરી એક વખત રિપીટ કરું 64 1 65,
एस आकार चालीए 38 1 39 + 10 नीचे आए 45 1 46 जो बीजू कि 64 एना उदाहक 46 है एट एस आकार ते याद रखी सकसो। આગળ વધી હવે ગેમને કન્ટિન્યુ કરીએ। હવે કુલ બોક્સ આપણે અહીંયા ભરીએ છીએ પણ એ કુલમાં જોવા માટે 46ને કન્ટિન્યુ ખેંચીને આગળ લઈ જઈએ એટલે ગેમ આગળ ચાલશે આપણી। તો 46ને અહીંયા આપણે આગળ લાવ્યા। હવે અહીંયા કુલનું બીજું બોક્સ તો અહીંયા કુલનું પહેલું બોક્સ, કુલનું અહીંયા ત્રીજું તો કુલનું અહીંયા બીજું, ક્રોસ કરીએ છીએ થોડું સ્ટેપ યાદ રાખજો। 46ને આગળ લાવ્યા, હવે અહીંયા લઈશું 27। 27નું અહીંયા પહેલું બોક્સ લેવાનું તો 27નું 54 કરીએ, માઇનસ 2 કરીએ એટલે આવશે અહીંયા 52। 27નું 54 આ આંકમાં ગુણાકાર કર્યો છે યાદ રાખજો। 27નું 54 માઇનસ 2 એટલે 52। હવે એક જ સ્ટેપ આપણે આગળ વધવાના છીએ, એની અંદર લઈએ 33 1 34। હવે અહીંયા કુલની અંદર નીચે લઈએ 19। હવે આવી જશું ક્યાં, બાકી રહીશું શહેરી ક્ષેત્ર એટલે 19 ને 1 20। જો ફરી એક વાર 27નું 54 માઇનસ કેટલા રહ્યા, 33 ને 1 19 ને 1। હવે બે બોક્સ ખાલી રહ્યા, 1 7 ગેમ પૂરી। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે લગાવવાનું છે દરેકમાં 9, કેટલા લગાવીશું? તો આ રીતે જાતીય અસમાનતાનો કોષ્ટક પૂરો થાય છે। ફરી એક વાર રિપીટ કરી લઈએ કે જેથી કરીને તમે સરળતાથી આ કોષ્ટકને લખી શકો। એના માટે સ્ટેપ પહેલા કઈ રીતે લીધા, પહેલા મેં શું લીધું, શહેરી ક્ષેત્રનું છેલ્લું સ્ટેપ 78, અહીંયા પહેલું બીજું 60 અને 94। આ પહેલા કેમ લીધા, કારણ કે માહિતી 800 ના સંદર્ભમાં છે। પછી એસ આકારે આપણે ચાલ્યા, જેમાં ગ્રામ્ય વિસ્તારના બોક્સ લીધા 64 1 65, 38 1 39, પણ અહીંયા આપણે +10, નીચે 45 1 46। ગેમ કન્ટિન્યુ કરવા 46 ને આગળ લઈ ગયા કુલમાં। હવે અહીંયા કુલનું બીજું તો કુલનું અહીંયા પહેલું, કુલનું અહીંયા ત્રીજું તો કુલનું અહીંયા બીજું, 27નું 54 પણ કરે કેટલા આપણે -2, 33 ને 1 34, પછી નીચે આવી ગયા 19, ક્રોસ 1 પોઈન્ટ લઈ એટલે 19 ને 1 20, 1 7 ગેમ। પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિક સ્તરે પણ જાતિ વિકાસ નિર્ધારિત થતો હોય છે, જેને અહીંયા કહીએ GDI, જેને કહેવામાં આવે છે GDI। વિશ્વની અંદર 173 દેશનો GDI નિર્ધારિત થયેલો છે। આ 173 દેશોની અંદર ભારત GDI ની અંદર 124મો ક્રમ ધરાવે છે। ભારતમાં સૌથી ઊંચું જાતિ પ્રમાણ કેરળની અંદર જોવા મળે છે। કેરળની અંદર 1000 પુરુષોએ 1086 સ્ત્રીઓનું પ્રમાણ છે। આ જાતિ પ્રમાણ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એને આપણે અહીંયા જાતિ પ્રમાણ કે સ્ત્રી પુરુષ પ્રમાણ કહીએ છીએ। એટલે કેરળની અંદર સૌથી ઊંચું, કેરળની અંદર 1000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી, 1086। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે કોષ્ટક લખી શકશો ખરા? હવે જોઈએ આગળ બીજો પોઈન્ટ, જેને આપણે અહીંયા કહીએ વિશ્વ માનવ વિકાસ આંક। હવે વિશ્વ માનવ વિકાસ આંક છે, એની વિભાવનાનો સૌ પ્રથમ સ્વીકાર કર્યો UNDP, જેનું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને કહીએ છીએ આપણે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ આંક, કે જેને વિશ્વના 177 દેશોનો વર્ષ 2005 ની અંદર અહેવાલ જાહેર કર્યો। હવે આ અહેવાલને એને 3 સ્તરોમાં વહેંચી દીધો, કેટલા સ્તરોમાં વહેંચ્યો, 3, જેની અંદર પહેલું છે હાઈ HDI, જેને આપણે ગુજરાતીમાં કહીશું ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, બીજું મિડલ HDI, જેને કહીશું મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, ત્રીજું સ્ટેપ છે લો HDI, એટલે કે નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશો। હવે આપણે આપણા વિકાસ આંકને હાઈ કરવાનો છે, નહીં કે હાઈ હાઈ, એટલે તમારે હવે પ્રયત્ન કરવાનો છે ઉચ્ચ શિક્ષણ સંપાદન કરવાનો અને પ્રાપ્ત કરવાનો। આપણે જોઈએ અહીંયા પ્રથમ હાઈ HDI ધરાવતા વિશ્વમાં કુલ 177 માંથી કેટલા દેશ છે, 57 દેશો છે। આ 57 દેશોની અંદર મુખ્ય દેશો છે
નોર્વે, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, ઇઝરાયલ અને ઓસ્ટ્રેલિયા. જ્યારે મિડલ એચડીઆઈ એટલે કે મધ્યમ માનવિકા સાંક ધરાવતા 170 માંથી 88 દેશો છે, જેની અંદર ભારત, પાકિસ્તાન, ચીન, શ્રીલંકા, રશિયા અને મેક્સિકો. મધ્યમ માનવિકા સાંક ધરાવતા દેશો કેટલા? કુલ 88 છે. જ્યારે લો એચડીઆઈ એટલે કે નિમ્ન માનવિકા આંક ધરાવતા દેશો કેટલા છે? 170 માંથી 32, જેમાં કેન્યા, ઝામ્બિયા, સિયેરા લિયોન મુખ્ય છે. અહીંયાથી એમસીક્યુ પણ પૂછી શકાય, એ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. જેમ કે નીચે પૈકી કયો દેશ ઉચ્ચ માનવિકા આંક ધરાવતો દેશ છે અથવા નથી, તો તે પોઝિટિવ કે નેગેટિવ અહીંયા એમસીક્યુ આવી શકે છે. એટલે આ રીતે ત્રણ ભાગોમાં વિભાજન. કોનું? વિશ્વ માનવિકાસ આંક સંદર્ભે યુએનડીપીએ માનવિકાસ આંકમાં ત્રણ ભાગોમાં વિભાજન કર્યું. હવે એમાં ભારત ક્યાં છે એ આપણે જરા જોઈ લઈએ. તો ભારતનો એચડીઆઈ વર્ષ 1990માં 0.206 સાથે વિશ્વમાં 139મા ક્રમે હતા. પછી ભારતનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો, એચડીઆઈ પ્રમાણમાં ઊંચો આવતો ગયો, એટલે વર્ષ 2003ની અંદર 0.602 સાથે વિશ્વમાં આપણે આજે 127મા ક્રમે છીએ. અહીંયા જો આંક પલટાઈ ગયા, 0.206 જેની જગ્યાએ અહીંયા 0.602, એટલે ભારતીય લોકોનો વિકાસ આંક ઉત્તરોત્તર વધતો ગયો છે. જ્યારે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનનો વિકાસ આંક 0.527 સાથે વિશ્વમાં 135મા ક્રમે છે. જ્યારે વિશ્વમાં સૌથી પ્રથમ ક્રમે હોય એચડીઆઈમાં તો એ કોણ? નોર્વે. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. અમેરિકા કયા ક્રમે છે? 10મા ક્રમે. ચીન 85મા ક્રમે અને શ્રીલંકા 93મા ક્રમે છે. તો આ રીતે વૈશ્વિક સ્તરે માનવ વિકાસ આંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે 170 દેશોનો, જેની અંદર ભારત ઉત્તરોત્તર માનવ વિકાસ કરી રહ્યો છે એનો પણ આપણને ખ્યાલ આવી શકે. હવે આગળનો પોઈન્ટ જોઈએ, સ્વાસ્થ્ય ક્ષેત્રનો વિકાસ. કે ભારત સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. ભારતની અંદર સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર આપણે જોઈએ કે સ્વાસ્થ્ય એટલે માત્ર જીવન જીવવા પૂરતું મર્યાદિત નથી. સ્વાસ્થ્ય એટલે આપણું શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રનો પણ વિકાસ થવો જોઈએ. સ્વાસ્થ્ય ક્ષેત્રે કરેલું ખર્ચ એ માનવ સંસાધન માટેનું મોટું મૂડીરોકાણ કહી શકાય. કારણ કે આપણું શરીર સ્વાસ્થ્ય મજબૂત હશે દરેક રીતે, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક રીતે, તો આપણે ઉત્તરોત્તર વિકાસ કરી શકીએ. આઝાદી કાળ પછી તમે જુઓ કે ભારતીય લોકોને પૌષ્ટિક ખોરાકની પ્રાપ્તિ થઈ છે, વિવિધ ક્ષેત્રે નશીલા પદાર્થોનું સેવન ઘટ્યું છે, તેમજ રસીકરણ કાર્યક્રમો દ્વારા ચેપી રોગોની નાબૂદી થઈ છે. ભારતીય લોકોનું સરેરાશ આયુષ્ય વધતું ગયું છે, એટલે ભારતીય લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. આજે કેટલાય રોગોથી આપણા બાળકોને મુક્ત કરી શક્યા છીએ, કેટલાય રોગોનું નિવારણ થઈ રહ્યું છે અને કેટલાય રોગો પર આપણે નિયંત્રણ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ, જેને કારણે ભારતની અંદર સ્વાસ્થ્ય ક્ષેત્રે કયા ક્ષેત્રમાં કઈ સ્થિતિ છે એનો ખ્યાલ આપણને અહીંયા આપણે જોઈ શકીએ. તો સ્વાસ્થ્યની અંદર આપણે જોઈએ તો અહીંયા જન્મદર અને મૃત્યુદરની સ્થિતિ 1950ના સમયગાળામાં ક્યાં હતી, કેવી હતી, અને પછી 2001ના સમયગાળામાં શું પરિસ્થિતિ હતી, એના ઉપરથી આપણું સ્વાસ્થ્યમાં સુધારો થયો કે શું થયું એનો આપણને ખ્યાલ મળી શકે. જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે અહીંયા વર્ષ, જન્મદર, મૃત્યુદર આપેલું છે. અહીંયા ભારત, ભારતની અંદર 1951માં જન્મદરનું પ્રમાણ, પણ અહીંયા વિદ્યાર્થીઓ યાદ રાખજો કે મોટા ભાગે જવાબ લખે એટલે વિદ્યાર્થીઓ અહીંયા પાછળના ભાગે પર્સન્ટેજ લખે છે, પર્સન્ટેજ લખી શકાય નહીં. કારણ કે આ જન્મદર અને મૃત્યુદર એ દર 1000 પુરુષોએ જોવા મળતું આ પ્રમાણ છે, એટલે પર્સન્ટેજ લખતા નથી. 1951માં જન્મદર ભારતની અંદર 40.8, જ્યારે મૃત્યુદર કેટલો હતો? 25.1. આ પ્રમાણ ઘટીને 2001માં કેટલું થયું? જન્મદરનું પ્રમાણ 25, જ્યારે મૃત્યુદરનું પ્રમાણ 9. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 2002ની અંદર જન્મદરનું પ્રમાણ હતું 24.7, જ્યારે મૃત્યુદર 7.7. એટલે અહીંયા જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે, મૃત્યુદરનું પ્રમાણ એથી પણ વધારે ઘટ્યું છે. બીજો પોઈન્ટ આગળ જોઈએ, બી વિભાગ, બાળકોની વર્તમાન સ્થિતિ. ખાસ કરીને 1995થી 2003ના સમયગાળા દરમિયાન ભારતની અંદર બાળકોની સ્થિતિ, કે ભારતની અંદર એવા 47% બાળકો કે જેમની ઉંમર 5 વર્ષથી ઓછી
અને ઓછો વજન ધરાવતા, જ્યારે 30% તો બાળકો એવા હતા કે જે જન્મ સમયે ઓછું વજન ધરાવતા હતા, એટલે અપેક્ષા કરતા પણ ઓછું વજન. એમાંય પ્રતિ વર્ષ ભારતની અંદર 25 લાખ બાળકો કુપોષણનો ભોગ બને છે, એટલે કે દર વર્ષે કુપોષણને કારણે 25 લાખ બાળકો મૃત્યુ પામે છે. ભારતની અંદર પહેલા બાળ મૃત્યુ દર હતો 1134 બાળ મૃત્યુ દર હતો, જે ઘટીને 2003 માં ક્યાં પહોંચ્યો? 63. પહેલા કેટલો હતો બાળ મૃત્યુ દર? 134, જે 2003 માં ઘટીને ક્યાં પહોંચ્યો? 63. એટલે આજે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો થયો છે એનો આપણે ખ્યાલ આવી શકે. ભારતની અંદર આરોગ્ય વિશે સુવિધાઓ આપણે જોઈએ, જે 2003 ની અંદર જોઈએ કે ભારતની અંદર CHC એટલે સેન્ટ્રલ હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને ગ્રામ્ય ક્ષેત્રના આરોગ્ય કેન્દ્રો એમ કુલ આરોગ્ય કેન્દ્રોની સંખ્યા 1,63,196 હતી. કેટલી હતી? 1,63,196. એ ઉપરાંત ભારતની અંદર જાહેર ક્ષેત્રની હોસ્પિટલો જે 2003 સુધીમાં 15,300 ને, જ્યારે જાહેર સુખાકારીમાં કેટલા ટકા વધારો થયો? 30%. અહીંયા એક પોઈન્ટ રહી જાય કે ભારતની અંદર GDPના 1.3% ખર્ચ આપણે આરોગ્ય એટલે કે તબીબી સારવાર પાછળ ખર્ચ કરીએ છીએ, ફક્ત 1.3%. પણ GDPના કુલ પ્રમાણમાં 1.3% ખર્ચ આપણે આરોગ્ય એટલે કે તબીબી સારવાર પાછળ ખર્ચ કરીએ છીએ. આજે તમે જો કે પીવાના પાણીના સ્ત્રોતમાં પણ વધારો થયો, જેની અંદર 36%, જ્યારે 1990 થી 2004 સુધીમાં 1,00,000 વ્યક્તિએ 51 ડોક્ટરો હતા, એટલે ડોક્ટરનું પ્રમાણ ઘણું ઓછું. પણ જેટલું ડોક્ટરનું પ્રમાણ છે એના કરતા હેલ્થ વર્કરો અને નર્સનું પ્રમાણ ઘણું જ ઓછું છે. છતાં પણ આજે ભારતીય લોકોની ગુણાત્મક અને માત્રાત્મક આરોગ્ય સુવિધાની અંદર ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ચોથો પોઈન્ટ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, જે ABC એ ઉપરાંત D, કે જેની અંદર આપણે જોઈશું સરેરાશ આયુષ્ય. હવે આયુષ્યની અંદર જોઈએ તો 1947 માં ભારતીય લોકોનું સરેરાશ આયુષ્ય ફક્ત 32 વર્ષ હતું. કેટલું હતું સરેરાશ આયુષ્ય? 32 વર્ષ સરેરાશ જીવતા હતા. આ પ્રમાણ 2003 માં વધીને થયું લગભગ બમણા જેવું, એટલે કે 63.4 વર્ષ થયું. કેટલું થયું સરેરાશ આયુષ્ય ભારતીય લોકોનું? 63.4 વર્ષ, બમણા જેવું. અને એમાં જોઈએ તો ખાસ કરીને પુરુષ નું સરેરાશ આયુષ્ય અને સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય, એમાં ગુજરાત અને ભારતની અંદર જોઈએ તો અહીંયા 63.4 વર્ષ 2003 ની અંદર સરેરાશ આયુષ્ય ભારતીય લોકોનું હતું, પણ અહીંયા પુરુષ અને સ્ત્રીનું સરેરાશ આયુષ્ય એમાં ગુજરાત અને ભારત સ્ટેપ કરી દેલું છે. યાદ રાખજો 61, 62, 63, 64 ઉત્તરોત્તર ક્રમમાં જ લીધા છે સ્ટેપ, ધ્યાન રાખજો 61, 62, 63, 64. અહીંયા ક્રોસ લઈએ 8, 8, અહીંયા લઈએ 5, 2, 10. તો આ રીતે તમને ખ્યાલ આવે કે ગુજરાતની અંદર પુરુષોનું સરેરાશ આયુષ્ય કેટલું? તો 61.5 વર્ષ, જયારે ગુજરાતમાં સ્ત્રીનું આયુષ્ય સરેરાશ આયુષ્ય કેટલું? 62.8 વર્ષ. ભારતમાં પુરુષનું સરેરાશ આયુષ્ય 63.82 વર્ષ, જયારે સ્ત્રીઓનું 64.10 વર્ષ. એટલે એકંદરે તમે જુઓ કે ભારત અને ગુજરાતની અંદર સરેરાશ આયુષ્ય કોનું વધારે છે, સ્ત્રીઓ કે પુરુષોનું? સ્ત્રીઓનું. બહુ સરસ વિદ્યાર્થીઓ. તો આ રીતે આપણે અહીંયા પુસ્તકની અંદર કોષ્ટક આપેલા નથી, પણ અહીંયા અલગ અલગ ભાગોની અંદર પ્રશ્નને મેં વિભાજિત કરી દીધો છે, કે જેને કારણે સરળતાથી તમે યાદ રાખી શકો. કેટલા વિભાગ પડે અહીંયા? 4 વિભાગ પડે, A, B, C અને D. એ ઉપરાંત શરૂઆતમાં તમારે થોડી પ્રસ્તાવના લખવાની છે. તો આ રીતે ટૂંકનોજમાં પૂછી શકાય એવા પ્રશ્ન સરળતાથી આંકડાકીય માહિતીને યાદ રાખવા માટે વિભાજન કરી શકો તમે. એ ઉપરાંત છેલ્લે વિવિધ ક્ષેત્ર મહિલાઓનું પ્રમાણ, કે મહિલા સશક્તિકરણ એટલે શું, મહિલા સશક્તિકરણના અવરોધક પરિબળો અને એમની વર્તમાન સ્થિતિ, આવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો આપણે અહીંયા માત્ર વર્તમાન સ્થિતિ કે જે વિદ્યાર્થીઓ લખવામાં ભૂલ કરે છે, જોઈએ કે 2.3% મહિલાઓ
संचालकीय क्षेत्र अने वहीवटी क्षेत्र की नौकरी में जोड़ेली थी, जयरे 9.3% राजकीय निर्णय शक्ति में, जयरे 12.42% औद्योगिक क्षेत्र में रोकायेली महिलाओं थी, जयरे 20.5% प्रमाण व्यावसायिक अने टेक्निकल नौकरी में, जयरे 36% के ज्यां वधु प्रमाण छे गृह उद्योग अने हस्तकला क्षेत्र छे। वर्ष 2001 अने 2 नी अंदर भारत नी अंदर 59.29% जे धोरण 1-12 मां कन्या प्रवेश नोंधणी એટલે કે ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે એવી દીકરીઓમાં કન્યાઓમાં આટલી કન્યાઓ જે પ્રવેશ માટે નોંધણી થઈ હતી, જ્યારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રોમાં તો મહિલાઓનું પ્રમાણ ફક્ત 6.71% એટલે કે ઘણું જ ઓછું કહી શકાય। એ ઉપરાંત સંસદીય ક્ષેત્ર એટલે કે રાજકીય ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રમાણ ફક્ત 8-10% જ છે। 1952 થી આજ સુધીમાં 425 મહિલા સાંસદ બની છે, ફક્ત 425 એટલે પુરુષની સરખામણીએ ઘણું જ ઓછું પ્રમાણ કહી શકીએ। 2004 માં જોઈએ તો લોકસભાની અંદર 543 સીટોમાંથી 44 મહિલા સાંસદ બની હતી, જ્યારે રાજ્યસભાની કુલ 250 સીટોમાંથી 20 મહિલા સાંસદ સભ્ય બની હતી। એટલે આ રીતે મહિલાઓનું પ્રમાણ વિવિધ ક્ષેત્રે કેટલું છે એનો ખ્યાલ આવી શકે। અહીંયા ફેરફાર શું કર્યો કે આ ક્રમને જો ચડતા ક્રમમાં જ ગોઠવી દીધા છે કે જેને કારણે સરળતાથી તમે યાદ રાખી શકો। વત્તા 20મા પાઠમાં કેટલાક વર્ષ એવા મહત્વના છે જે એમસીક્યુમાં પૂછાય, વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, ખાસ કરીને 1975 કે જે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે ઉજવાયું, 1999 જ્યાં મહિલા આયોગની રચના થઈ, 2001 મહિલાઓ માટેની રાષ્ટ્રીય નીતિ ઘડાઈ, 2002 મહિલા સશક્તિકરણ વર્ષ અને 2005 ભારતની અંદર રાષ્ટ્રીય સાક્ષરતા વર્ષ તરીકે ઉજવાયું। બીજા એવા 3 પ્રશ્નો છે જેમાં ભૂલ કરે છે। વર્ષ 1981 જે આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ તરીકે ઉજવાયું, વર્ષ 1999 જે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઉજવાયું છે, જ્યારે 1995 આપણે જોઈ ગયા આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ। તો આ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ ધ્યાન ખાસ રાખજો। આ ઉપરાંત વૈશ્વિક સ્તરે તમે જુઓ કે અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ આંક નિર્ધારિત થયેલો જોવા મળે છે। આ વિકાસ આંકની અંદર આપણે જોઈએ તો ભારતે 3 ક્ષેત્રોની અંદર એચપીઆઈમાં ભારતનો વિકાસ ક્રમ કયો છે, 58મો ક્રમ છે। પણ એચપીઆઈનો અર્થ શું થાય, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક, વિશ્વના 103 દેશો નિર્ધારિત થયો છે જેની અંદર ભારતનો ક્રમ કયો છે, 58મો ક્રમ છે। એચડીઆઈમાં આપણે જોઈ ગયા હાલ તો ભારતનો ક્રમ વિશ્વના 177 દેશોમાં કયો ક્રમ છે, 127। જીડીઆઈમાં આપણે જોઈ ગયા ભારતનો કયો ક્રમ છે, 124, કેટલા દેશોમાં, 173 દેશોની અંદર। જ્યારે ભ્રષ્ટાચારની અંદર જેને કારણે આવી ભૂલ બની શકે નહીં અને સરળતાથી આપણે જવાબ લખી શકીએ। વિદ્યાર્થી મિત્રો, એ ઉપરાંત પ્રકરણ 31 ની અંદર ભારતમાં બળવાખોરી, એ પોઈન્ટ ની અંદર વિદ્યાર્થીઓ મોટા ભાગે ભૂલ કરતા હોય છે। તો ભારતના બળવાખોરી અંતર્ગત જોઈએ તો ઉત્તર પૂર્વ ભારતની અંદર લાંબા સમયથી બળવાખોરી ચાલી રહી છે। હવે આ જે બળવાખોરી આજે મોટા ભાગે ત્યાં સ્થિર કે સ્થાયી થઈ ગઈ હોય એ પ્રકારે જોવા મળે છે। આ બળવાખોરી થવા પાછળના કારણોમાં કે એ મોટા ભાગે પહાડી વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે અને અનેક જનજાતિઓ લાંબા સમયથી ત્યાં વસવાટ કરે છે, એટલે આ લોકો પોતાના હિતોને સ્થાપિત કરવા માટે બળવાખોરીનો આશ્રય લીધો છે। પણ આ બળવાખોરીની શરૂઆત ક્યાંથી થઈ, તો સૌપ્રથમ નાગાલેન્ડ રાજ્યની માગણી અર્થે અસમ પ્રાંતની અંદર નાગા જાતિના લોકોએ બળવાખોરી શરૂ કરી। હવે આ લોકોએ જે બળવાખોરી શરૂ કરી એના માટે એમણે એક બળવાખોરી સંગઠન સ્થાપ્યું જેનું નામ છે NSCN, કે જે નાગા જાતિના લોકોએ સ્થાપેલું બળવાખોરી સંગઠન છે। નાગા જાતિએ સ્થાપેલું બળવાખોરી સંગઠનનું નામ છે NSCN, જેનો અર્થ થાય નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ।
હવે આ બળવાખોરી સંગઠન સામે ભારત સરકારે એ લોકોની માંગણી હતી કે અલગ નાગાલેન્ડ રાજ્ય આપો, તો ભારત સરકારે એ લોકોની માંગણી સ્વીકારી લીધી, તો થોડા સમય માટે બળવાખોરી શાંત પડી ગઈ. પણ પછીથી નાગા જાતિના લોકોએ જે નાગાલેન્ડ રાજ્ય મળ્યું, પણ એના પડોશી રાજ્ય મણિપુર, અસમ, અરુણાચલ પ્રદેશ અને પડોશી દેશ મ્યાનમાર, કે જ્યાં પણ કેટલાક નાગા જાતિના લોકો રહેતા હતા, તો આ જાતિના પ્રદેશોને નાગાલેન્ડમાં ભેળવી દો અને નાગાલેન્ડ રાજ્યને બૃહદ નાગાલેન્ડ બનાવી દો એવી માંગણી સાથે આજે પણ આ NSCN બળવાખોરી સંગઠન સક્રિય છે. ચેપ્ટર 21ના સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 3નો આ ચોથો પ્રશ્ન કે હજુ પણ નાગાલેન્ડની અંદર બળવાખોરી પ્રવૃત્તિ સક્રિય છે, તો આ કારણનો જવાબ તમે અહીંયા આપી શકો. એ ઉપરાંત બીજું કારણ છે 21મા પાઠની અંદર બળવાખોરી અંતર્ગત કે ત્રિપુરામાં બળવાખોરી ફૂલી છે, ફાલી છે. તો ત્રિપુરાની 3 બાજુએ બાંગ્લાદેશ, બાંગ્લાદેશમાંથી વારંવાર ત્રિપુરાની અંદર ઘૂસણખોરી થાય, તો આ ઘૂસી આવેલા લોકોને પાછા ધકેલવા માટે ત્રિપુરામાં બળવાખોરી સક્રિય છે, જેમાં ATTF અને NLFT બળવાખોરી સંગઠનો કાર્યરત છે, કે જે ડરાવી ધમકાવી અને બાંગ્લાદેશીઓને પાછા હટાવવા માટેના પ્રયત્નો કરે છે અને બળવાખોરી ચલાવે છે, જે ATTF. અને બીજું સંગઠન છે NLFT, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. બાળકો, અહીંયા તમને બીજો કોઈ પ્રશ્ન છે? કરો, બોલો. મારું નામ મલ્હાર છે. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતી વધુ છે, તેને કેવી રીતે યાદ રાખવી? તો તમારે આંકડાકીય માહિતી યાદ રાખવી હોય તો અર્થશાસ્ત્રની અંદર અહીંયા જે મેં કોષ્ટક બનાવ્યા છે એ તે પ્રકરણ પ્રમાણે અલગ નોટની અંદર તમે આંકડાકીય માહિતી તારવી લો અને યુક્તિ પ્રયુક્તિથી ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં ગોઠવી અને વારંવાર મહાવરો કરવાથી તમે યાદ રાખી શકશો. એ સિવાય બોલો. સર, મારું નામ ધ્રુવ છે. પ્રકરણ 9માં MCQ માટે કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી એવી છે? પ્રકરણ 9 ની અંદર તમે જો છેલ્લે કોષ્ટક આપેલા છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, તો એનો વારંવાર મહાવરો કરો કે કયા રાજ્યમાં કયા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે, એનો મહાવરો કરવાથી એ બાબતની યાદ રાખી શકાય. હા બોલો. સર, મારું નામ સૌમ્ય છે. આંકડાકીય માહિતી યાદ રાખવા માટે એક બે ઉદાહરણ આપી શકો? આંકડાકીય માહિતી યાદ રાખવા માટે ઉદાહરણ મેં હાલ તમે આપ્યા કે અહીંયા માનો કે આયુષ્યનું પ્રમાણ આપેલું છે, તો 1947માં કેટલું પ્રમાણ છે? 32 વર્ષ. 2003માં 63.4 વર્ષ. તો આ 63.4માં પુરુષ અને સ્ત્રીઓનું પ્રમાણ કેટલું? તો મેં અહીંયા કોષ્ટક બનાવી દીધો કે ગુજરાત અને ભારત એને ક્રમ આપ્યો 61, 62, 63, 64. અહીંયા મેં આપ્યા 8, 8, પછી મેં લીધું 5, 2, 10. તો આ રીતે આપણે ગોખવી માહિતી ન પડે અને યુક્તિથી યાદ રાખી શકીએ, લાંબો સમય યાદ રહી શકે છે. બોલો. મારું નામ નીલ છે. હું મુદ્દાસરના સવાલ જવાબ સ્વાધ્યાયમાંથી પૂછાય છે. જો સ્વાધ્યાયમાંથી મુદ્દાસરના સવાલ જવાબ પૂછી શકાય, પણ એના માટે બોર્ડ દ્વારા એવું કોઈ મેથડ નથી કે સ્વાધ્યાયમાંથી જ પ્રશ્નો પૂછવા. પેપર સેટર ઈચ્છે તો જે વિષય વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને પૂછી શકે. બોલો. અર્થશાસ્ત્રની અંદર બે ગુણના પ્રશ્નોની અંદર જોઈએ તો પ્રકરણ 16, 17 એ ઉપરાંત 19, 20 ની અંદર સ્વાધ્યાયમાં આપેલા છે, ઉપરાંત 21, 22. ખૂબ સરસ મહેશભાઈ. વિદ્યાર્થી મિત્રો, જોયું આજના આ એપિસોડમાં આપને કઠિન લાગતો સામાજિક વિજ્ઞાનનો વિષય અંગે જે પણ માહિતી સાહેબે આપી, તો એમાં આપના જે અગત્યના પ્રશ્નોને વણી લીધા, ખાસ કરીને આંકડા